હવે મિત્રો આપણે 9માં દાખલાની અંદર જોઈએ તો શું થશે તો cos² 50m ના m રવા દઈએ આ cosec² 50m ના m માઈનસ કૌંસમાં આ cot 50m ના m હવે આ જુઓ tan છે બરોબર એ tan ને cot માં ફેરવી નાખીએ તો શું લખાય tan ને cot માં ફેરવી નાખીએ તો આપણે એવું લખી શકીએ કે cot 90 માઈનસ 40 અને પ્લસ આ cos 80m ના m અને નીચે આપણે sin ને cos માં ફેરવી નાખીએ sin ને આપણે શેમાં ફેરવીએ છીએ cos માં તો cos 90 માઈનસ 10 થાય બરોબર હવે જુઓ આ cosec સ્ક્વેર 50 માઈનસ અહીંયા કેટલા આવશે જુઓ cot 50m ના m અને ગુણ્યા કોટ અહીંયા કેટલા આવે મિત્રો જુઓ 90 માંથી 40 જાય તો કેટલા આવે 50 પ્લસ આ cos 80 અને cos 90 એટલે cos 90 માંથી 10 જાય તો 80 એટલે આ બંને ઉડી ગયા હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે બરાબર cosec સ્ક્વેર 50 માઈનસ હવે cot 50 ગુણ્યા cot 50 એટલે કેટલા આવે cot સ્ક્વેર થાય અને 50 એમ ના એમ હવે આપણે નિત્ય સમ ની ખબર છે અને વત્તા 1 બરોબર અહીંયા કશું ના વધ્યું એટલે 1 લખ્યા હવે આ નિત્ય સમ છે cosec સ્ક્વેર થીટા માઈનસ cot સ્ક્વેર થીટા બરાબર કેટલા આવે 1 અને વત્તા આ 1 એમ ના એમ તો બરાબર અહીંયા જવાબ આવ્યો 2 તો 9માં દાખલાનો જવાબ આપણને કેટલો મળ્યો 2 મળ્યો મિત્રો હવે 10માં નંબરનો એક્ઝામ્પલ જોઈએ sin 70 + cos 20 sec 70 + cosec 20 tan 70 - cot 20 ની કિંમત શોધો તો હવે દાખલા નંબર 10માં જોઈએ તો જુઓ આપણને રકમ આપી છે sin 70 + cos 20 બરોબર બીજા કૌંસમાં sec 70 અને પ્લસ cosec 20 અને ત્રીજા કૌંસમાં tan 70 માઈનસ cot 20 આ રીતે આપણને આપેલું છે અને એની આપણે કિંમત શોધવાની છે મિત્રો તો હવે બરોબર ધ્યાન આપજો હવે શું કરીએ તો આ tan 70 પ્લસ cos અહીંયા કેટલા કીધા છે આપણને 20 તો આપણે આ sin 70 એમ ના એમ અને આ cos ને sin માં ફેરવી તો કેટલા લખાય sin 90 માઈનસ 20 લખાય થીટા ની જગ્યાએ કેટલા છે 20 અને બીજા કૌંસમાં આ sec 70 એમ ના એમ અને પ્લસ આ cosec ને ફેરવીએ cosec ને sec માં ફેરવીએ તો sec 90 માઈનસ અહીંયા કેટલા છે 20 અને કૌંસ પૂરો બીજા કૌંસમાં tan 70 અને માઈનસ આપણે કેટલા લખીએ cot cot ને tan માં ફેરવીએ તો કેટલા લખાય tan 90 માઈનસ અહીંયા થીટા ની જગ્યાએ કેટલા છે 20 કૌંસ પૂરો તો બરાબર શું થાય પહેલા કૌંસમાં sin 70 પ્લસ sin કેટલા આવે 90 માંથી 20 જાય તો 70 અહીંયા કેટલા આવે sec 70 પ્લસ sec 90 માંથી 20 જાય તો sec 70 આવે અને મિત્રો અહીંયા tan 70 અને માઈનસ ધ્યાન આપજો tan આ 90 માંથી 20 જાય તો કેટલા રહે 70 હવે તમે બરોબર ધ્યાનથી જુઓ તો આ બંને કૌંસ કેવા છે સરખા એટલે sec સ્ક્વેર થીટા છે જુઓ ધ્યાન આપજો sec સ્ક્વેર થીટા આ sin થીટા + sin થીટા અને અહીંયા કેટલા આપેલા છે sec થીટા હવે મિત્રો તમે જોઈ રહ્યા છો કે sin 70 + sin 70 એટલે કેટલા થાય 2 sin 70 અહીંયા વચ્ચે કોઈ ચિહ્ન નથી એટલે ગુણ્યા sec 70 + sec 70 એટલે કેટલા થાય 2 sec 70 થાય કેટલા થશે 2 sec 70 અને ગુણ્યા
टेन सित्तेर ओछा टेन सित्तेर छे एटले जवाब केटलो आवे जीरो। हवे आ जीरो गुण्या टू सेक सित्तेर गुण्या टू साइन सित्तेर एनो गुणाकार जीरो साथे आपणे गुणाकार करीए तो जवाब केटलो आवे मित्रो जीरो आवे। ओके तो आ रीते मित्रों आपणे त्रण एक्जाम्पल अहींया पूरा कर्या। नेक्स्ट विडियो में बीजा त्रण एक्जाम्पल साथे फरी मळीए। त्यां सुधी गुड नाइट फ्रेंड्स।